નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ત્રણના સ્વાધિના અમુક દાખલા ગણીશું તો એમાંનો આપણે ત્રણ પોઈન્ટ ચાર એક્ઝામ્પલ લઈએ જેની રકમ છે જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો છે એટલે કે આપણે ઈ જીરો સેલ ગણવાનો થશે એના માટે તમને બે કોષ આપેલા છે એની બે પ્રક્રિયા આપેલી છે પહેલી પ્રક્રિયા છે ટુ મોલ ક્રોમિયમ સોલિડ પ્લસ થ્રી મોલ સીડી ટુ પ્લસ એક્યુઅસ એમાંથી આપણને મળે છે ટુ મોલ સીઆર થ્રી પ્લસ પ્લસ થ્રી મોલ કેડમિયમ અને બીજી પ્રક્રિયા છે એફી ટુ પ્લસ એક્યુઅસ પ્લસ એજી પ્લસ એક્યુઅસ એમાંથી મળશે એફી ટુ પ્લસમાંથી બને છે એફી થ્રી પ્લસ અને એજી પ્લસમાંથી બને છે એજી તો આ બંને પ્રક્રિયા છે એના માટેનો આપણે હજી એક વધારાનું ડેલ્ટા જી ઝીરો આર ગણવાનો છે મુક્તુર્જા પ્રમાણિત ગણવાની છે અને સંતુલન અચડા કે ગણવાનો છે તેના માટે આપણે રકમમાં આપેલી નથી આ વેલ્યુની જરૂર પડશે અર્થકોસ્ટની જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ચારેયના જે આપેલા નથી આપણે અહીંયા લખેલા છે દરેકના હવે આ બેમાંથી આપણે આ એક પ્રક્રિયા અત્યારે જોઈએ કઈ રીતે આનો દાખલો ગણવો તો સૌપ્રથમ આપણે ઈ જીરો સેલ ગણવાનો છે તો ઈ જીરો સેલ માટેનું સૂત્ર થશે તમને ખબર છે ઇ જીરો ડિડક્શન ઓફ કેથોડ માઇનસ એનોડ અથવા તો રાઈટ માઇનસ આપણે લેફ્ટ લખીએ છીએ તો આ પ્રક્રિયામાં તમને ખ્યાલ હોવો જોઈએ કોણ કેથોડ તરીકે વર્તે છે અને કોણ એનોડ તો એના આ બે મૂલ્ય આપણી પાસે છે ક્રોમિયમ વાળું મૂલ્ય છે અને કેડમિયમ એટલે કે આ બે અર્ધકોષથી આખો સંપૂર્ણ કોષ બનેલો હશે કે આ જેની પ્રક્રિયા આપણને આપેલી છે તો તમને ખ્યાલ છે આપણે આગળ ઉપર પણ વાત કરી હતી કે આવા જ્યારે બે તમને જુદા જુદા મૂલ્ય આપે તો કોણ કેથોડ તરીકે વર્તશે અને કોણ એનોર તરીકે વર્તશે એ તમને ખ્યાલ હોવો જોઈએ તો સૌપ્રથમ તમારે જોવાનું કે આ મૂલ્યમાંથી વધુ મૂલ્ય કેનું છે તો સીડી ટુ પ્લસ સીડી આનું મૂલ્ય છે વધુ છે માઇનસ પોઈન્ટ ચાલીસ માઇનસ પોઈન્ટ ચીમોતેર કરતા માઇનસ પોઈન્ટ ચાલીસ છે એ વધુ મૂલ્ય છે તો આ મૂલ્ય વધુ હોવાથી આ કેથોડ તરીકે વધશે ચલો કેડમિયમ છે એ કેથોડ તરીકે વધશે અને આનું મૂલ્ય ઓછું છે તો એ આ એનોર તરીકે વર્તશે ચલો આટલું તમને ક્લિયર થવું જોઈએ કેડમિયમ કેથોડ તરીકે અને ક્રોમિયમ છે એ એનોડ તરીકે વર્તશે હવે આપણે અહીંયા ઈ જીરો સેલ મેળવવાનો છે સૌ પ્રથમ આ પહેલી પ્રક્રિયા માટે આપણે ગણીએ છીએ પ્રક્રિયા માટે પહેલી પ્રક્રિયા છે તો એના માટે આપણે લખીએ ઈ જીરો સેલ બરાબર એના માટેનું સૂત્ર થશે ઈ જીરો રાઈટ માઇનસ ઈ જીરો લેફ્ટ અથવા આપણે બીજું સૂત્ર લખીએ છીએ ઈ જીરો રિડક્શન ઓફ રાઇટ જમણી બાજુ એ કોષમાં કોણ હોય છે તમને ખ્યાલ છે કેથોડ હોય છે ઇ જીરો કેથોડ માઇનસ ઈ જીરો ડાબી બાજુ એ ગેલ્વેની કોષમાં એનોડ હોય છે તો માઇનસ આપણે અહીંયા લખીએ એનોડ આ બેમાંથી તમે ગમે તે અહીંયા લખી શકો હવે ઈ જીરો ઓફ કેથોડ નું મૂલ્ય મૂકવાનું છે કેથોડ તરીકે આ બે માંથી કોણ વર્તે છે તમને ખ્યાલ છે કેડમિયમ છે તો તમે દર્શાવી શકો અથવા ડાયરેક્ટલી અહીંયા મૂલ્ય મૂકી શકો છો એનું મૂલ્ય તો માઇનસ પોઈન્ટ ચાલીસ એટલે કેથોડ પછી આ માઇનસની નિશાની એમને રાખીશું અને એનોડ નું મૂલ્ય છે માઇનસ પોઈન્ટ ચીમોતેર તો અહીંયા તમારે લખવાનું થશે માઇનસ પોઈન્ટ ચીમોતેર એટલે માઇનસ પોઈન્ટ ચાલીસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે પોઈન્ટ ચીમોતેર તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આનો સરવાળો કરતા આપણને જવાબ મળશે પ્લસ પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ ઈ જીરો સેલ ચલો આપણને આ કોષનો પહેલો જવાબ આ મળી ગયો છે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો કીધો તો એ આપણને મળી ગયો પહેલો જવાબ અને ત્યારબાદ હવે આપણે બીજું ગણવાનું છે પ્રક્રિયાનો ડેલ્ટા જી જીરો આર એટલે કે પ્રમાણની પ્રક્રિયાની પ્રમાણિત મુક્ત ઉર્જા ગણવાની છે તો આપણે એનો જવાબ ગણીએ અહીંયા ચલો બીજું ડેલ્ટા જી જીરો ગણવાનું છે તો ડેલ્ટા જી જીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઇ જીરો સેલ સૂત્ર પણ આપણે ભણી ગયા છીએ આગળ ઉપર અહીંયા એન એટલે કે આ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ભાગ લઈએ છીએ આ પ્રક્રિયાની વાત કરીએ છીએ તો તમારે અહીંયા જોવાનો છે ટોટલ ધન વીજભાર કેટલો છે અહીંયા એક કેડમીનું કે એક કેડમી ઉપર પ્લસ ટુ છે તેવા ત્રણ મોલ છે તો અહીંયા ટોટલ આ બંનેનો ગુણાકાર કરવાનો થશે ત્રણ દુ છ તો અહીંયા છ પ્લસ વીજભાર ગણાય ટોટલ અને અહીંયા એ સીડી ટુ પ્લસમાંથી સીડી બની જશે તો એનો મતલબ કે આને છ ઇલેક્ટ્રોન અહીંયા મેળવેલા છે ટોટલી ત્રણ મોલ ભેગા થઈ અને છ ઇલેક્ટ્રોન એવી રીતે અહીંયા જોવો છો તમે બે મોલ ક્રોમિયમ છે ને અહીંયા ધનવિજભાર કેટલો થશે તો અહીં ત્રણ દૂને છ તો આને છ મેળવેલા છે ને આને છ ગુમાવેલા છે તો આ પ્રક્રિયા માટે એન બરાબર છ થશે એટલે છ ઇલેક્ટ્રોનની હેરાફેરી અહીંયા થશે જ્યાં તમે પ્રક્રિયા ઉપરથી નક્કી કરી શકો જો એક જ મોલ હોત અહીંયા તો માત્ર ટુ આવે પણ ત્રણ મોલ છે આ બંનેનો ગુણાકાર કરવાનો તો અહીંયા જેટલો ધનવિજાર હશે એટલો જ ધનવિજાર અહીંયા હશે કે આને જે મેળવેલા છે એ આને ગુમાવી અને આટલો ધનવિજભાર પ્રાપ્ત કરેલ છે તો આ પ્રક્રિયા માટે પેલી પ્રક્રિયા માટે એન બરાબર છ વેલ્યુ છે તો આપણે અહીંયા મૂકીએ માઇનસ ના માઇનસ એમ નંબર રાખીએ અહીંયા છો ત્યારબાદ એને ગુણ્યા એફ એટલે ફેરાડે નું અચડાંક એ આપણને ખ્યાલ છે છન્નું અહીં આપણે ગણતરી માટે અત્યારે પાંચસો લઈ લઈએ છીએ છન્નું પાંચસો એને ગુણ્યા ઈ જીરો સેલ તો ઇઝીરો સેલનું મૂલ્ય છે પોઈન્ટ ચોત્રીસ વોલ્ટ આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે માઇનસ ઓગણીસ અડસઠ સાહીઠ અને એકમ આવશે આનો કોઈ એકમ નથી આ જે ફેરાડેનો અચડાંક છે એનો એકમ કુલમ છે અને આ ઇઝીરો સેલનો એકમ છે વોલ્ટ તો અહીંયા મળશે આપણને કુલમ વોલ્ટ એકમ મળે છે પરંતુ આપણે આગળ ઉપર ભણી ગયા છે કે એક કુલમ વોલ્ટ એક કુલમ વોલ્ટ બરાબર એક ઝૂલ થશે તો અહીંયા તમે આ એકમની જગ્યાએ ઝૂલ લખી શકો છો

કિલોઝૂલમાં આપણે જવાબ અહીંયા ગણ્યો છે તો બે જવાબ આપણા પૂરાથી અહીંયા એક પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને ડેલ્ટા જી જીરો હવે આપણે ગણવાનો છે એ જ પ્રક્રિયા માટે સંતુલન કે કે ગણવાનો છે તો ગણીએ ચલો ત્રીજું અહીંયા સંતુલન અચણાંક માટેનો દાખલો કે લખી શકાય અથવા તો કેસી પણ લખી શકાય ત્યાં દ્રાવણ અવસ્થામાં હોવાથી એ પ્રવાહી અવસ્થામાં હોવાથી આપણે સી વડે દર્શાવીએ છીએ તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી જીરો ઈઝ ઇક્વલ ટુ માઇનસ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર ટી લોગ કેસી એટલે આ સૂત્ર છે એમાં આપણી પાસે ડેલ્ટા જી જીરો છે ત્યારબાદ આરની વેલ્યુ તો આપેલી નથી પણ આપને ખ્યાલ હોય ટી છે એ અહીંયા આપણી પાસે જો ન હોય તો આપણે બસો ને લઈ લેવું પડશે અને કે આપણે મેળવવાનું છે તો આ બધી વેલ્યુ આપણે મૂકીએ આની અંદર સૌપ્રથમ એવું હોય તો તમે ડાયરેક્ટલી આને કરતા બનાવી શકો છો તો આ બધાને આના છેદમાં જવા દેવાનું છે તો અહીંયા આપણે ડાયરેક્ટ આને કરતા બનાવીએ તો લોગ કે તો આ બધું આ ડેલ્ટા જી જીરોના છેદમાં જશે અહીં આગળ લખીએ માઇનસ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આર આ માઇનસ પણ આપણે આ બાજુ આવવા દીધી છે આખું પદા માઇનસ થશે હવે અહીંયા બધી કિંમત મૂકતા જઈએ ડેલ્ટા જી જીરોની વેલ્યુ અહીંયા આપણે મેળવેલી છે પણ અહીંયા કિલો ઝૂલમાં છે એ આપણે નહીં મૂકીએ આપણે ઝૂલમાં મૂકીશું શા માટે ઝૂલમાં આપણે મૂકીશું એ પણ હમણાં આપણે કહીએ અહીંયા માઇનસ ત્યારબાદ આ માઇનસ છે એ આપણે અહીંયા દર્શાવી લઈએ ડેલ્ટા જી ઝીરોનું મૂલ્ય પણ માઇનસ છે તો આપણે વડે પડશે એના ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી ગુણ્યા આર હવે આર ની વેલ્યુ આપણને કીધી નથી પણ ખ્યાલ છે આપણને કે આઠ પોઈન્ટ ત્રણસો ને ચૌદ આવશે ઝૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ ચલો આનો એકમ છે હવે આપણે આરનો એકમ છે અહીંયા મૂકીએ છીએ તો ઝૂલમાં મૂકીએ છીએ તો ડેલ્ટા જી જીરોની જે વેલ્યુ છે ને એ પણ ઝૂલમાં જ મૂકવી પડે તમે કિલો ઝૂલમાં મૂકો તો ન ચાલે તો અહીંયા જો તમે આ વેલ્યુ છે કિલો ઝૂલમાં મૂકો તો આરની વેલ્યુ પણ કિલો ઝૂલમાં હોવી જોઈએ તો એને કન્વર્ટ કરવી એના કરતા આપણે અહીંયા ડેલ્ટા જી જીરોનું મૂલ્ય છે જ ઝૂલમાં તો ઝૂલમાં રાખીશું યાદ રાખજો ડેલ્ટા જી જીરોનું મૂલ્ય અને આરનું મૂલ્ય બંને એક જ એકમમાં હોવા જોઈએ બંને ઝૂલ ઝૂલમાં હોવા જોઈએ તો અહીંયા મૂકીએ આઠ પોઈન્ટ ત્રણસો ને ચૌદ ગુણ્યા અહીંયા ટી ટેમ્પરેચર હવે તાપમાન આપણને આપેલું નથી પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય એટલે ટી ટેમ્પરેચર છે એ બસો ને અઠ્ઠાણું લઈ લેવાનું આપેલું ન હોય એટલે કારણ કે પ્રમાણિત ટેમ્પરેચર બસો ને અઠ્ઠાણું કેલ્વિન છે હવે આનું આપણે સાદરૂપ આપીએ તો અહીંયા માઇનસ માઇનસ છે એ પ્લસ થવાના છે એટલે આપણે લખીએ પ્લસ અને આ બધાનું તમે સાદરૂપ આપશો એટલે આપણને જવાબ મળે છે ચોત્રીસ પોઈન્ટ પાંચસો ને એક આ બાજુ એ છે લોગ કેસી હવે આપણે માત્ર સંતુલન અચણાંક મેળવવો છે લોગ કેસી નહી તો આપણે આ કેસી લોગ છે કાઢવાનું છે તો માત્ર કેસી લખીશું તો સામેની સાઈડ એટલે આ બાજુ થી લોગ કાઢીએ તો આ બાજુ એન્ટી લોગ આવશે તો એન્ટી લોગ ઓફ ચોત્રીસ પોઈન્ટ પાંચસો ને એક એનો આપણે એન્ટી લોગ જોવાનો છે તો એન્ટી લોગ તમને ખ્યાલ છે પોઈન્ટ પછીના આંકડાનો જોવામાં આવે છે તો પોઈન્ટ પચાસ નું એકમાં જોવું પડશે તમારે તો પોઈન્ટ પછીના બે અંકનું એકમાં તમે જોશો તો એનો તમને જવાબ મળશે અહીંયા થ્રી વન સેવન જેટલું મળે છે અને તમારે એક અંક પછી અહીંયા પોઈન્ટ મૂકવાનો હોય છે એટલે ત્રણ પોઈન્ટ સત્તર થશે એને ગુણ્યા પોઈન્ટ પહેલાના જે અંક છે એ ઘાત સ્વરૂપે દર્શાવવાના છે એટલે અહીંયા ચોત્રીસ મૂકીએ તો કેસી આપણને મળશે આપણો ફાઇનલ જવાબ અહીંયા મળી ગયો છે કેસી બરાબર ત્રણ પોઈન્ટ સત્તર ગુણ્યા દસ તો ફરીથી આપણે જોઈએ આના માટે ઈ જીરો સેલ છે ગણવાનો હતો એટલે સૌપ્રથમ ઈ જીરો સેલ ગણવો પડશે કારણ કે ડેલ્ટા જી જીરો મેળવવું છે તો એના સૂત્રની અંદર ઈ જીરો સેલની જરૂર પડશે તો ઇ જીરો સેલ ફરજિયાત મેળવવું પડશે ત્યારબાદ તમને સંતુલન અચડાંક મેળવવાનો કહેશે તો એનું સૂત્ર છે એમાં ડેલ્ટા જી જીરોની જરૂર પડે છે તો અહીંયા ડેલ્ટા જી જીરો પણ આપણે મેળવવો પડે એ મેળવવા માટે એ જીરો સેલ મેળવવો પડશે ત્યારબાદ આ સૂત્ર મૂકી આરની વેલ્યુ ન આપેલું જોવાનું અહીંયા ઝૂલમાં છે તો અહીંયા પણ ઝૂલમાં જ આપણે લેવી પડશે ટેમ્પરેચર છે બસો અઠ્ઠાણું લેવાનું કારણ કે પ્રમાણિત કોષ છે એટલે એનું તાપમાન બસો અઠ્ઠાણું ફિક્સ રહેશે ત્યારબાદ તમારે સાદરૂપ આપી અને એન્ટી લોગ જોવાનો છે અને ફાઈનલ તમને જવાબ મળશે હવે આ જે બીજો દાખલો છે આપણે ગણતા નથી એ તમે તમારી રીતે ગણી શકો છો દાખલો સેમ આ જ રીતનો દાખલો છે માત્ર અહીંયા આ બધી વેલ્યુ છે ફરશે અહીંયા જે એનની વેલ્યુ છે અહીંયા છ હતી જે અહીંયા તમારે અલગ આવશે અને આ બીજા કોર્સ માટેની આ બે વેલ્યુ આપેલી છે તમને ઈ જીરોની એના ઉપરથી ઇ જીરો સેલ ગણવાનો આજ રીતનો સેમ દાખલો છે ચાલો હવે આપણે ત્યાર પછીનો સ્વાધ્યાયનો દાખલો ત્રણ પોઈન્ટ ચાર ગણીએ એમાં તમને ટોટલ ચાર દાખલા આપેલા છે એમાંનો આપણે પેલો લઈએ એમાં કીધું છે કે નીચેના કોષના બસો અઠ્ઠાણું કેલ્ તાપમાને નષ્ટ સમીકરણ અને ઈ ગણવાનો છે આપણે સમીકરણ અને ઇ એટલે ઈ સેલ ગણવાનો છે તો સૌપ્રથમ આપણે આ એનો કોષ આ કોષ આપેલો છે કોષ આપેલો છે પ્રક્રિયા તમને ખ્યાલ આવી જ જાય વચ્ચે અહીંયા છતુ દર્શાવેલું હોય ના સંપર્ક આપેલા હોય એટલે કોષ છે તો એમજી સોલિડ એમજી ટુ પ્લસ અને એમજી ટુ પ્લસની સાંદ્રતા આપેલી છે પોઈન્ટ ડબલ જીરો વન એસયુ ટુ પ્લસ એની સાંદ્રતા આપેલી છે પોઈન્ટ ટ્રીપલ જીરો વન મોલર અને અહીંયા સીયુ સોલિડ છે તો આ બાજુનો ભાગ છે એ તમને ખ્યાલ છે કોષના સાંકેતિક નિરૂપણમાં આપણે એનોડ દર્શાવીએ છીએ અને આ બાજુ છે કેથોડ દર્શાવીએ છીએ તો આના ઉપરથી આપણે કોષની પ્રક્રિયા લખીએ કોષની પ્રક્રિયા છે એ કઈ રીતે લખી શકાય તો તમારે જોવાનું આ ક્ષાર સેતુ છે એની આ બાજુ એનોડ ને આ બાજુ કેથોડ છે હવે આ અર્ધકોષ છે તો અર્ધકોષની ડાબી બાજુએ એનોડ અર્ધકોષ છે તો એની ડાબી બાજુએ જે છે ડાબી બાજુએ એટલે જોજો ખાસ માત્ર આટલાની જ આપણે વાત કરીએ એટલે આટલો થશે આ અર્ધકોષ એ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આટલું છે એમાં જમણી બાજુ એમજી ટુ પ્લસ છે ડાબી બાજુએ એમજી સોલિડ છે તો ડાબી બાજુએ એમજી સોલિડ અને આ જે કેથોર સાઈડ છે આ જે આખો અર્ધકોષ છે એમાં ડાબી બાજુએ કોણ આવેલું છે તો એમાં સીયુ ટુ પ્લસ આવેલો છે તો બંને બંને અર્ધકોષ છે એની ડાબી ડાબી બાજુ એ છે એ આપણે પ્રક્રિયક તરીકે એટલે ડાબી બાજુ લેવાની પ્રક્રિયામાં એમજી સોલિડ પ્લસ સીયુ ટુ પ્લસ અહીંયા અત્યારે આપણે એક ક્યો લખી નાખીએ છીએ સાંદ્રતા તો આપણને ખ્યાલ છે એટલે અહીંયા લખતા નથી ત્યારબાદ અહીંયા હવે એરો કરવાનો છે એટલે કે આ બંને પ્રક્રિયક તરીકે હશે ડાબી ડાબી બાજુ છે એ પ્રક્રિયક તરીકે એમાંથી નિપજ શું બનશે તો આ જ અર્ધકોષની જે જમણી બાજુ છે અને આ અર્ધકોષ છે એની જમણી બાજુ એટલે સીયુ સોલિડ થશે તો આ બંને છે નિપદ તરીકે આપણને મળશે અહીંયા લખીએ એમજી ટુ પ્લસ કે જે એક્યો અવસ્થામાં હશે અને પ્લસ અહીંયા સીયુ સોલિડ આ રીતે લખી શકાય તો આ આપણને કોષ પ્રક્રિયા મળી ગઈ આ કોષ પ્રક્રિયામાં તમે જોવો છો કે અહીંયા શું થાય છે એમજીમાંથી એમજી ટુ પ્લસ બને છે એટલે એમજી એ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અહીંયા એક ઇલેક્ટ્રોન નહોતા ગુમાવેલા અહીંયા બે ગુમાવી દીધા છે અહીંયા સીયુ એ બે ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવેલા હતા એ હવે આની પાસેથી બે ઇલેક્ટ્રોન મેળવી લેશે અને સીયુ સોલિડ તો અહીંયા એન બરાબર બે થશે આપણે કહી શકાય એનની વેલ્યુ બે થશે હવે આપણે નષ્ટ સમીકરણ છે દર્શાવવાનું થશે તો નષ્ટ સમીકરણ માટે તમને ખ્યાલ છે આપણે લખીએ છીએ ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ અહીંયા આપણે પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન અપોન અહીંયા લખીએ છીએ આપણે તો તમે ડાયરેક્ટ અત્યારે લખી શકો ડાયરેક્ટ આ વેલ્યુ મૂકી શકો છો કે આ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોનની હેરાફેરી થાય છે તો અહીંયા બે ઇલેક્ટ્રોનની તો તમે અહીંયા ટુ ડાયરેક્ટ મૂકી શકો છો ત્યારબાદ અહીંયા લોગ હવે અહીંયા આપણે શું મૂકીએ છીએ તો લોગ કર્યા પછી નીપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આપણે મૂકીએ છીએ તો નિપજની સાંદ્રતા અહીંયા બે છે પણ સોલિડ છે આને તો આપણે અચળ ગણી લઈએ છીએ તો વૈધો માત્ર એમજી ટુ પ્લસ તો નિપજની મૂકી ફરીથી એક વખત નિપજમાં બંને આવશે પરંતુ એમાં આ સોલિડ છે એ અચળ આવશે કારણ કે સોલિડને અને લિક્વિડને આપણે અચળ ગણીએ છીએ તો એક્યુસ ફોર્મ છે એ જ માત્ર અહીંયા લખીશું તો અહીં એમજી ટુ પ્લસ ચાલો એક્યુસ ફોર્મમાં છે એ મૂકવાનું છે છેદમાં અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા તો પ્રક્રિયકમાં પણ તમે જુઓ છો એમ જી સોલિડ છે એ અચળ થશે તો એ માત્ર મૂકવાનું થશે સીયુ ટુ પ્લસ એકયુએસ એટલે એનોડ ઉપર રહેલા ની સાંદ્રતા સાંદ્રતાના છેદમાં તમારે કેથોડ ઉપર રહેલા ની સાંદ્રતા છે મૂકવાની થશે અથવા પ્રક્રિયા મુજબ લેશો તો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો અહીંયા જે આપણે આ સમીકરણ છે તમને દર્શાવેલું છે આ નષ્ટ સમીકરણ છે એટલે આપણે કીધું છે નષ્ટ સમીકરણ છે બનાવો તો અહીંયા આપણે નષ્ટ સમીકરણ બનાવી નાખ્યું છે ઇ સેલ બરાબર ઇ જીરો સેલ માઇનસ પોઈન્ટ નાઇન વેલ્યુ આપણે બે લીધેલી છે લોગ એ નિપદની સાંદ્રતા એટલે કે એમજી ટુ પ્લસની સાંદ્રતાના છેદમાં સીયુ ટુ પ્લસની સાંદ્રતા હવે આપણે ઈ ગણવાનો છે એટલે કે ઈ સેલ ગણવાનો છે તો એ ઈ સેલની વેલ્યુ મેળવવા માટે આપણી પાસે આ ઈ સેલ મેળવવો છે તો ઈ જીરો સેલ હોવો જોઈએ ચલો એ આપને ક્યાં આપેલો નથી પરંતુ આ બે આપણી પાસે વેલ્યુ છે ઈ જીરો એમજી ટુ પ્લસની સીયુ ટુ પ્લસના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે એના ઉપરથી આપણે ગણી શકશું આ પણ રકમમાં નથી આપેલું પણ આપણે અહીંયા લખેલું છે તમને આપશે અહીંયા ઈ જીરો સેલ હવે આપણે મૂકીએ તો એની કિંમત આપણે મેળવવી પડશે પછી એમજી ટુ પ્લસની સાંદ્રતા કેટલી છે તો એ આપણી પાસે છે અહીંયા પોઈન્ટ ડબલ જીરો વન અને સીયુ ટુ પ્લસની સાંદ્રતા છે તો મેળવવું પડશે ઈ જીરો સેલ તો લખીએ ઈ જીરો સેલ બરાબર ઇ જીરો રિડક્શન ઓફ ઇ જીરો રિડક્શન ઓફ કેથોડ માઇનસ એનોડ મૂકીએ છીએ આપણે કેથોડ માઇનસ ઇ રિડક્શન ઓફ એનોડ હવે અહીંયા કેથોડ તરીકે કોણ વર્તે છે તમને ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા ખબર છે કોષમાં જમણી બાજુએ છે એ કેથોડ છે તો કેથોડ એટલે સીયુ ટુ પ્લસની વેલ્યુ કેટલી છે એના રિડક્શન પોટેન્શિયલની તો પોઈન્ટ ચોત્રીસ એ આપણે અહીંયા મૂકીએ પ્લસ પોઈન્ટ ચોત્રીસ અથવા તમે હજી એક આમ પણ લખી શકો લખવું હોય તો એને દર્શાવવું હોય તો કેથોડ તરીકે જે છે એના રિડક્શનનું મૂલ્ય અહીંયા આપેલું છે એ મુજબ અહીં લખી શકાય સીયુ ટુ પ્લસ સીયુ માઇનસ અહીંયા ઈ જીરો એનોડ તરીકે મેગ્નેશિયમ છે તો એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એમજી ટુ પ્લસ એમજી આમ પણ હજી દર્શાવી શકાય હવે આની આપણે વેલ્યુ મૂકીએ સીયુ ટુ પ્લસ સીયુ કે જે કેથોડ તરીકે વર્તે છે એની વેલ્યુ છે પોઈન્ટ ચોત્રીસ માઇનસ અહીં એમજી ટુ પ્લસની વેલ્યુ છે માઇનસ સાડત્રીસ તો યાદ રાખજો અહીંયા આ માઇનસ નિશાની છે એ આ સમીકરણની છે અને હવે આ છે એના વેલ્યુની માઇનસ નિશાની છે તો એને આપણે કાઉસમાં દર્શાવવું પડશે મિત્ર ઘણા બધા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે ડાયરેક્ટ માઇનસ કરે છે તો તમારો જવાબ આખો ચેન્જ આવશે હવે અહીંયા પોઈન્ટ થ્રી ફોર અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે ટુ પોઈન્ટ થ્રી સેવન ચલો બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે બે પોઈન્ટ એકોતેર વોલ્ટ તો ઈ જીરો સેલ મહિડો છે જે આપણને આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળેલ છે ઈ ઈએમએફ મળેલ નથી હવે આપણે ઈ મેળવો છે એટલે ઈ સેલ મેળવવો છે તો ઇએમએફ મેળવવા માટે ઈ સેલની જરૂરત એ આપણે મળી ગયું છે આની અંદર કિંમત મુકતા જઈએ ચાલો હવે આપણે આ કોષનો ઈ ગણીએ આગળ ઉપર આપણે સૂત્ર જે ભણી ગઈ ફરીથી અહીંયા લખીએ છીએ ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન અપોન ટુ લોગ હવે ઉપર આપણે લીધું હતું એમજી ટુ પ્લસ ના સાંદ્રતાના છેદમાં સીયુ ટુ પ્લસ આઈનોની સાંદ્રતા હવે બધી વેલ્યુ અહીંયા મૂકતા જઈએ ઈ જીરો સેલની વેલ્યુ આપણને મળી ગઈ છે બે પોઈન્ટ એકોતેર માઇનસ એ ફાઇવ નાઇન ટુ ચાલો અત્યારે એમ નમ રાખીએ છેદમાં ટુ અહીંયા લોગ હવે એમ જી ટુ પ્લસની સાંદ્રતા આગળ ઉપર આપણને જે સાંદ્રતા કોષ આપેલો છે સાંકેતિક નિરૂપણ એની અંદર છે એમજી ટુ પ્લસની બાજુમાં લખેલું છે પોઈન્ટ ડબલ જીરો વન એના છેદમાં સીયુ ટુ પ્લસની સાંદ્રતા પણ રકમમાં આપેલી છે પોઈન્ટ ટ્રિપલ ઝીરો વન હવે આનું સાદરૂપ આપીએ ટુ પોઈન્ટ સેવન વન માઇનસ આનો ભાગાકાર કરીએ પોઈન્ટ જીરો ફાઈવ નાઇન આપોન ટુ નો તો આપણને મળે છે એનો જવાબ પોઈન્ટ અને અહીંયા લોગ પોઈન્ટ ડબલ .0001 કરશું એટલે એનો જવાબ મળે છે ટુ પોઈન્ટ સેવન વન માઇનસ પોઈન્ટ જીરો ટુ નાઇન હવે લોગ ટેન આપણે દસ નો લોગ જોવાનો છે તમને ખ્યાલ છે લોગ ટેન ની વેલ્યુ વન થાય તો આ બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ તો એઝ જ રહેશે 0.0295 ઝીરો ટુ નાઇન હવે આપણે બે પોઈન્ટ એકોતેરમાંથી પોઈન્ટ ઝીરો ટુ નાઇન ફાઇવ છે બાદ કરવાના છે તો બાદ કરશો એટલે આપણને જવાબ મળે છે બે પોઈન્ટ અડસઠ ઇ સેલ અને એનો એકમ થશે વોલ્ટ તો આપણને જે માગેલો હતો કોષનો ઈએમએફ ગણો એ આપણે મેળવી લીધો છે બે વોલ્ટ ચલો હવે આપણે સ્વાધ્યાયનો એજ દાખલો ત્રણ પોઈન્ટ પાંચ એમાં આપેલો ચોથો દાખલો છે ગણીએ એમાં તમને કીધું છે કે પ્લેટિનમ સોલિડ બીઆર માઇનસ પોઈન્ટ જીરો વન મોલર સાંદ્રતા ધરાવું છે ધરાવું આયન છે બીઆર ટુ લિક્વિડ ફોર્મમાં છે વચ્ચે છાર સેતુ એચ પ્લસ પોઈન્ટ જીરો થ્રી જીરો મોલર છે એચ ટુ ગેસ અને પ્લેટિનમ એટલે અહીંયા આ બાજુ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને આ બાજુ બ્રોમિન વિદ્યુત ધ્રુવ છે બંનેને વડે જોડેલા છે આપણે હવે અહીંયા તમે જુઓ છો બી આર માઇનસ પોઈન્ટ જીરો વન જીરો છે હકીકતમાં અહીંયા બુકમાં થોડી અહીં મિસ્ટેક છે આ રીતે બ્રોમિન અહીંયા આવવું જોઈએ અને બીઆર માઇનસ આ બાજુ કારણ કે ચાર સેતુની બંને બાજુએ એ આઈનો હોવા જોઈએ હવે આપણે નષ્ટ સમીકરણ સૌપ્રથમ લખવા માટે આપણે કોષ પ્રક્રિયા લખીએ એટલે કોષ પ્રક્રિયા માટે અહીંયા બી માઇનસ છે એમાંથી બને છે બીઆર ટુ એટલે કે આ બાજુનો ભાગ છે એ તમને ખ્યાલ છે કે એનોડ થશે અને આ બાજુનો ભાગ છે કેથોડ છે તો એનોડ ઉપર ઓક્સિડેશન થતું હોય ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા તો અહીંયા બીઆર માઇનસ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને બીઆર ટુમાં કન્વર્ટ થશે તો અહીંયા આપણે લખીએ બી માઇનસ શરૂઆતમાં લીધું હોય એ ઇલેક્ટ્રોન ગુમાવી એટલે પ્રક્રિયક તરીકે શરૂઆતમાં બી આર માઇનસ હશે નિપજ બીઆર ટુ મળશે તો અહીંયા લખીએ આપણે બી આર ટુ કે જે લિક્વિડ ફોર્મમાં છે એ જ રીતે અહીંયા તમે જુઓ છો ચલો અહીંયાને આપણે બેલેન્સ કરી દઈએ બ્રોમિન બે છે તો અહીંયા આપણે બે બી આર માઇનસ લખવા પડશે અને અહીંયા એક્યુઅસ ફોર્મમાં છે ચલો પ્લસ અહીંયા પણ પ્લસ હવે આ બાજુ તમે જોવો છો કે એચ માંથી એચ ટુ એટલે કે કેથોડ ઉપર રિડક્શન થવું જોઈએ તો એચ પ્લસમાંથી એચ ટુ બને છે તો અહીંયા આપણે લખીએ એચ પ્લસ એક્યુઅસ એમાંથી બનશે એચ ગેસ એટલે હવે અહીંયા એચ બે છે તો અહીંયા આપણે બે એચ પ્લસ મૂકવા પડશે તો આપણને આ એક સમીકરણ મળી ગયું કે બે બી માઇનસ એ ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન ટોટલ ગુમાવી અને બે એચ પ્લસને ઇલેક્ટ્રોન આપી દેશે તો બે બીઆર માઇનસ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આર ટુમાં કન્વર્ટ થશે અને બે એચ પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને અને બનાવશે હવે આપણે આનું નસ્ટ સમીકરણ લખીએ ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ પોઈન્ટ જીરો ફાઈવ નાઇન અપોન હવે એનની સંખ્યા તમે જોવો છો એન ની વેલ્યુ અહીંયા કેટલી થશે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે ને આ બે મેળવે છે એનની વેલ્યુ છે એ બે થશે તો આપણે અહીંયા છેદમાં અહીંયા એન આવે પણ એની જગ્યાએ ડાયરેક્ટ મૂકી દઈએ બે ત્યારબાદ અહીંયા લોગ હવે નિપજની સાંદ્રતાના છેદમાં આપણે પ્રક્રિયકની સાંદ્રતા મૂકીએ છીએ તો અહીંયા આયન ફોર્મમાં બે છે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતામાં લિક્વિડ અને ગેસ છે એ બધું વન છે ગેસ પણ એક બાર છે એટલે એ કંઈ દર્શાવવાનું થશે નહીં આ તો આપણે બીઆર ટુ લિક્વિડ ફોર્મમાં અચળ છે એચ ગેસ છે એની કિંમત અહીંયા એક બાર છે એટલે એ પણ આપણે ઉપર માત્ર વન જ આવશે બ્રોમિન છે એ અચળ છે અને એચ ગણો તો એ વન થશે હવે અહીંયા છેદમાં તમારે લેવાનું થશે આ બંને આયનોની સાંદ્રતા એટલે નિપજના છેદમાં પ્રક્રિયક તો અહીંયા બીઆર માઇનસ નિશાંદ્રતા એનો તમારે સ્ક્વેર કરવાનો થશે કારણ કે આગળ જે મોલ છે એનો વર્ગ થશે અને ઇનટુ આ એચ પ્લસ છે એ દર્શાવવું પડશે એચ પ્લસ અને અહીંયા એનો સ્કવેર કરવાનો થશે આગળ જે મોલ હોય બંને એના સ્ક્વેર એના ઘાતાંક સ્વરૂપે રહેશે તો આ આપણને મળી ગયું નસ્ટ સમીકરણ હવે આપણે મેળવવાનું છે ઈએમએફ ઈએમએફ એટલે ઈ સેલનું મૂલ્ય મેળવવું છે એના માટે ઈ જીરો સેલ હોવું જોઈએ પરંતુ આપણને આપેલું નથી તો ઈ જીરો સેલ ગણીએ ઈ જીરો સેલ ઓફ ઈ જીરો કેથોડ માઇનસ એનોડ હેલો ઈ જીરો કેથોડ તરીકે કોણ છે તો તમને ખ્યાલ છે અહીંયા હાઇડ્રોજન છે કેથોડ તરીકે વર્તે છે તો એને હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણને આપેલું નથી પણ એ તો ખ્યાલ હોવો જોઈએ કે ઝીરો હોય છે હાઇડ્રોજન અર્ધકોષ માટેનું ત્યાં લખીએ ઝીરો માઇનસ ઇ જીરો એનોડ એનોડ તરીકે અહીંયા બ્રોમિન છે તો બ્રોમિનના અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે વન પોઇન્ટ ઝીરો એટ તો અહીંયા એ પ્લસ છે પણ તમે મૂકશો એટલે હવે માઇનસ થશે પોઈન્ટ ઝીરો સોરી વન પોઈન્ટ ઝીરો એટ ચલો આની બાદ બાકી કરીએ એટલે ફાઇનલ જવાબ મળશે માઇનસ વન પોઈન્ટ ઝીરો એટ વોલ્ટ એ ઇરો સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવો એનો ઉપયોગ હવે આપણે આ ઈ ગણવા માટે કોષનો ઈ એમ ચલો એના માટે આપણે અહીંયા લખીએ ફરીથી આ સમીકરણ છે એ મૂકીએ ઈ સેલ બરાબર ને ઈ જીરો સેલની જગ્યાએ આપણે મેળવું એ મૂકી દઈએ માઇનસ વન પોઈન્ટ જીરો એટ પછી માઇનસ પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન અપોન ટુ ત્યાર બાદ લોગ એકના છેદમાં અહીંયા બીઆર માઇનસ તો બીઆર માઇનસની સાંદ્રતા કેટલી છે એ તમને આ કોષમાં આપેલી છે પોઈન્ટ ઝીરો વન વન એનો તમારે સ્ક્વેર કરવાનો થશે અને એચ પ્લસની સાંદ્રતા છે અહીંયા પોઈન્ટ થ્રી અને એનો સ્ક્વેર કરીશું ચાલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો અહીંયા માઇનસ વન ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે પોઈન્ટ ઝીરો ટુ નાઇન ફાઈવ ત્યારબાદ અહીંયા લોગ હવે તમારે આનું સાદુ રૂપ આપવાનો છે આનો વર્ગ કરવાનો છે અને આનો વર્ગ કરવાનો છે ત્યારબાદ એ બંનેનો ગુણાકાર કરી અને એક મહિગા તમારે એનો જે જવાબ આવે એ કરવાનો થશે ત્યારબાદ પોઈન્ટ ખસેડી લેવાનો તો તમને ફાઇનલ જવાબ કંઈક આવો મળે છે વન પોઈન્ટ વન 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 ઇન્ટુ ટેન રેસ ટુ સેવન મળશે ચલો આટલો આ આખાનું આટલા પદનું તમે સાદરૂપ આપશો જવાબ એક પોઈન્ટ એકસો અગિયાર ગુણ્યા દસની ઉપર સાતઘાત મળે છે આગળ ઉપર અહીંયા વન 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 આવે છે પણ આપણે અહીંયા ત્રણ લીધા છે પોઈન્ટ પછી કારણ કે લોગ માટે જરૂરી છે ચાર અંક હોવા જોઈએ હવે આપણે અહીંયા વન પોઈન્ટ ઝીરો એટ એમ જીરો ટુ નાઇન પણ એમ રાખીએ અહીંયા આ બંનેનો લોગ જોવાનો છે તો અહીંયા બંનેને લોગ લાગુ પાડવો પડશે લોગ અહીંયા વન પોઈન્ટ વન 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 અહીંયા ગુણાકાર છે તો પ્લસ અને અહીંયા લોગ ટેન ટુ સેવન ચલો માઇનસ વન એટ માઇનસ પોઈન્ટ ટુ નાઇન હવે અહીંયા લોગ વન પોઈન્ટ વન 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 એટલે પોઈન્ટની આગળ એક અંક છે તો એકમાંથી એક બાદ કરશો એટલે ઝીરો મળશે તો જીરો પોઈન્ટ અગિયારનું એકમાં એક ડિફરન્સ જોવાનું થશે તમારે તો એનો જવાબ આપણને મળે છે પોઈન્ટ પછી જીરો પછી ફોર ફાઈવ સેવન મળશે હવે અહીંયા આપણે આગળ ઉપર વાત કરીએ એમ દસની ઘાત કોઈ પણ હોય અને એનો લોગ જોવો હોય તો એ કેટલો મળશે એની ઘાત જેટલો મળે તો અહીંયા સાત છે તો આપણે ડાયરેક્ટલી અહીંયા પ્લસ સેવન જ કરી નાખીએ આખા લોગ દસની ઉપર સાત ઘાતનો લોગ એની ઘાત જેટલો હોય સાત હવે આ બંનેનો સરવાળો કરીએ માઇનસ વન પોઈન્ટ ઝીરો એટ માઇનસ પોઈન્ટ ઝીરો ટુ નાઇન ફાઇવ આ બંનેનો સરવાળો કરશો એટલે સાત પોઈન્ટ ઝીરો ચારસો ને સત્તાવન મળશે એટલે આ બંનેનો ગુણાકાર કરીએ તો વન પોઈન્ટ ઝીરો એટ અહીંયા માઇનસ એ બંનેનો ગુણાકાર કરશો એટલે એ આપણને પોઈન્ટ ટુ જીરો એટ જેટલું મળે છે હવે આ બંનેનો એ માઇનસ માઇનસ છે એટલે એ સરવાળો થશે ટોટલ આપણને ફાઇનલ જવાબ મળશે માઇનસ વન પોઈન્ટ ટુ ડબલ એટ વોલ્ટ તો ઈ સેલ આપણને આટલો મળે છે કોસ્ટનો ઈએમએફ કોષનો ઈએમએફ ઇ સેલ બરાબર માઇનસ વન પોઈન્ટ ટુ ડબલ એટ વોલ્ટ મળે છે હવે અહીંયા તમે કોષનો પોટેન્શિયલ જુઓ છો આ ઋણ છે ક્યારેક કોષનો ઈ ઋણ હોય નહીં ઋણ હોય તો એનો મતલબ શું થશે અહીંયાથી તમને ખ્યાલ છે ઈ જીરો સેલ પણ ઋણ મળતો એ ઋણ ન હોય ઋણ હોય તો એનો મતલબ કે આપણે જેને એનોડ ગણીએ છીએ એ હકીકતમાં કેથોડ હશે ને જેને કેથોડ ગણીએ છીએ એ હકીકતમાં એનોડ હશે એટલે એનોડ કેથોડ અલગ અલગ આપણે લીધેલા હોય તો જ આપણને જવાબ અહીંયા માઇનસ મળશે બાકી ક્યારેય કોષનો પોટેન્શિયલ છે એ ક્યારેય ઋણ હોતો નથી